जिंदा है तू, दिखला दे जिंदा है तू, बाकी है तुझ में हौसला। तेरी जुनू के आगे अंबर पनाहे मांगे, कर डाल तू जो फैसला। नमस्कार विद्यार्थी मित्रों, लेक्चर नंबर 4 ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। લેક્ચર 1 2 અને 3 માં આપણે થોડા અગત્યના દાખલાઓ જોયા, આજે લેક્ચર નંબર 4 ની અંદર થોડો અલગ પ્રકારનો દાખલો જોઈએ। જો દાખલાની રકમ છે, એક ખેતર સમબાજુ ત્રિકોણ આકારનું છે। જો અહીંયા ત્રિકોણાકાર ખેતર આપેલું છે, પણ ત્રિકોણનો આકાર પણ આપેલો છે સમબાજુ ત્રિકોણ। તેની દરેક બાજુની લંબાઈ 120 सेंटीमीटर हो तो तेनु क्षेत्रफळ हेरोनना सूत्र परथी मेळवो। जो अहींया तमने खास कीधेलुं छे हेरोनना सूत्र परथी क्षेत्रफळ मेळवो। तमने जो डायरेक्ट कीधुं तो क्षेत्रफळ मेळवो, तो आपणे डायरेक्ट एक सूत्रनो उपयोग करीने मेळवी शकत। शरूआतमां आपणे मैं तमने प्रास्ताविक माहितीमां लखावेलुं छे के समबाजु त्रिकोणनुं जो क्षेत्रफळ मेळवुं होय तो एनुं सूत्र छे √3/4 / बाजुनो वर्ग। पण नहीं, जुओ अहींया आपणे हेरोनना सूत्रनो उपयोग करवानो कीधो छे। अहींया आपणे त्रिकोण समबाजु कीधो एटले एक बाजुनी लंबाई जो 120 सेंटीमीटर होय तो त्रणे त्रण बाजुनी लंबाई केटली थाय 120 सेंटीमीटर थाय। तो दाखलानी शुरुआत करीए। अहीं समबाजु त्रिकोणाकारना खेतरनी बाजुओ त्रणे बाजु समान ज थशे। एटले अहीं आपणे कीधी a बराबर 120 सेंटीमीटर, b बराबर पण केटलुं थशे 120 सेंटीमीटर, अने सी बराबर पण केटलुं थशे 120 सेंटीमीटर। अहींया तमने समबाजु त्रिकोण आपेलो होवाथी त्रिकोणनी त्रणेय बाजु केवी थशे समान थशे। जो एक बाजु 120 सेंटीमीटर आपेली होय तो बीजी बाजु पण केटली थशे 120 सेंटीमीटर, अने त्रीजी बाजु पण केटली थशे 120 सेंटीमीटर थशे। हवे आपणे त्रिकोणनी त्रण बाजु खबर पड़ी गई ए बी ने सी। हवे आपणे मेळवशुं त्रिकोणनी अर्धपरिमिति एस। अर्धपरिमिति एस नुं सूत्र आपणे खबर हशे के त्रिकोणनी परिमितिना छेदमां बे। तो त्रिकोणनी परिमिति एटले त्रणेय बाजुनो सरवाळो ए प्लस बी प्लस सी छेदमां केटला आवशे बे, कारण के अर्धपरिमिति होवाथी छेदमां केटला आवशे बे आवशे। बोलो ए नी किंमत केटली थशे 120 सेंटीमीटर प्लस बी नी किंमत पण 120 सेंटीमीटर अने सी नी किंमत पण थशे 120 सेंटीमीटर अने छेदमां अर्ध परिमिति होवाथी छेदमां केटला आवशे बे। 120 + 120 240, 240 + 120 360 છેદમાં કેટલા આવશે છેદમાં 2 360 છેદમાં 2 360 નો 2 વડે ભાગાકાર 180 સેન્ટીમીટર। તો આપણને અહીંયા અર્ધ પરિમિતિ મળી ગઈ 180 સેન્ટીમીટર। હવે આપણે ત્રિકોણનો ક્ષેત્રફળનું સૂત્ર જોઈએ। ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ બરાબર હેરોનનું સૂત્ર આપણી પાસે છે વર્ગમૂળમાં અથવા રૂટમાં s પહેલા કૌંસમાં s માઇનસ a, બીજા કૌંસમાં s માઇનસ b અને ત્રીજા કૌંસમાં આવશે s માઇનસ c। s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c। હવે અંદર કિંમતો મૂકી, s ની કિંમત કેટલી છે એટલે કે અર્ધ પરિમિતિ 180, s માઇનસ a, s ની કિંમત 180 માઇનસ a ની કિંમત, a તો કેટલા છે અહીંયા આપણી પાસે 120, બીજા કૌંસમાં s માઇનસ b 180 - 120
આ ત્રણેય કૌંસ કેવા મળશે? સમાન મળશે, કારણ કે સમબાજુ ત્રિકોણ હોવાથી એ બી અને સી ની કિંમત કેવી થશે? સમાન મળશે. 180 માઇનસ 120 બરાબર ની નીચે બરાબર 180 એમ નહીં ગુણ્યા 180 માઇનસ 120. 180 માંથી 120 બાદ કરો કેટલા આવશે? 60 ગુણ્યા 180 માઇનસ 120 60, અને ત્રીજી વાર 180 માઇનસ 120 કેટલા આવશે? 60. હવે અહીંયા આપણે વર્ગમૂળ કાઢવાનું છે, તો વર્ગમૂળ કઈ રીતે કાઢશું? જો અહીંયા આપણે બે સમાન સંખ્યાઓ મળે છે 60 અને 60, એટલે આના કોઈ અવિભાજ્ય અવયવ પાડવાની જરૂર રહેતી નથી, કારણ કે 60 ગુણ્યા 60 એટલે 60 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કરશો એટલે ડાયરેક્ટ આનું વર્ગમૂળ નીકળશે 60 નીકળી જશે ને. હવે વાત રહી આ 60 અને 180. હવે 180 ના એવા બે ભાગ પાડો કે 60 ના ગુણાકમાં આવે. 180 ના એવા બે ભાગ પાડો કે 60 ના ગુણાકમાં આવતા હોય, તો આપણે 180 ને આ રીતે લખી શકાય. જુઓ બરાબર 180 એટલે 3 ગુણ્યા 60 લખી શકાય. જુઓ 3 ગુણ્યા 60, 60 નો તમે 3 વડે ગુણાકાર કરશો એટલે 180 આવી જવાના, બાકીના બધા પદ એમના એમ. 60 ગુણ્યા 60 ગુણ્યા 60. હવે વર્ગમૂળ કાઢીએ. જો અહીંયા સમાન સંખ્યાઓનું જોડકું બનાવ્યું તો 60 ગુણ્યા 60, 60 ગુણ્યા 60 એટલે 60 નો વર્ગ, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે ડાયરેક્ટ એનું વર્ગમૂળ નીકળશે 60. અથવા એ રીત તમને ન આવડે તો મેં તમને પહેલા એ રીત શીખવાડેલી કે જ્યારે તમને બે સંખ્યા વર્ગમૂળની અંદર સમાન મળે ત્યારે હંમેશા વર્ગમૂળની બહાર એ એક સંખ્યા લખવાની. તો અહીંયા જો આપણે 60 છે એ બે વખત મળે છે, તો વર્ગમૂળની બહાર કેટલી વખત લખવાના? માત્ર એક જ વખત લખવાના. તો જો અહીંયા ફરી વખત 60 છે એ વર્ગમૂળની અંદર બે વખત મળે એટલે 60 નો વર્ગ, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે વર્ગમૂળની બહાર આવશે 60. હવે જુઓ 3 સી માત્ર એક જ સંખ્યા છે અને એનું વર્ગમૂળ નીકળતું નથી, તો એને ફરીવાર આપણે વર્ગમૂળમાં લખી નાખશું વર્ગમૂળ 3. હવે 60 અને 60 નો ગુણાકાર, તો સરળતાથી જો ગુણાકાર કરવા માટે શું કરશું? 60 અને 60 નો ગુણાકાર કરવાનો બેસાય, પણ 6 ગુણ્યા 6 36. હવે પાછળ બે શૂન્ય, પાછળ બે શૂન્ય એમના એમ, અને વર્ગમૂળ કેટલા છે? 3, અને એકમ આપણી પાસે કેવી છે? તો સેન્ટીમીટર, એટલે સેન્ટીમીટર નો વર્ગ. તો આપણે ત્રિકોણાકાર ક્ષેત્રનું ક્ષેત્રફળ કેટલું મળે છે? 3600√3 સેન્ટીમીટર નો વર્ગ. ત્રિકોણાકાર ક્ષેત્રનું ક્ષેત્રફળ બરાબર 3600√3 સેન્ટીમીટર નો વર્ગ. અને છેલ્લે ખાસ લખવાનું આમ આમ ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ3600√3 સેન્ટીમીટર નો વર્ગ મળે. જો આ દાખલો તમને હેરોડના સૂત્રની મદદથી પૂછે તો જ આ રીતે ગણવાનો, પણ જો એક માર્કની અંદર પ્રશ્ન પૂછાય તો આપણે આની શોર્ટકટ રીત વાપરશું. એક માર્કના પ્રશ્ન માટે એટલે કે એમસીક્યુ માટે, એમસીક્યુ માટે બહુ સરળ રીત છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ હવે આપણને ખબર છે સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ એનું સૂત્ર શું છે? તો કે √3/4 √3/4 ગુણ્યા કોઈ પણ એક બાજુનો વર્ગ. હવે અહીંયા આપણને બાજુનું માપ કેટલું આપેલું છે? 120 સેન્ટીમીટર. √3/4 એમના એમ બાજુનો વર્ગ, એટલે આપણે બાજુને બે વાર લખી શકશું. કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય એનો મતલબ એવું થાય કે એની સંખ્યાનો બે વખત લખી શકશું. અહીંયા 120 બાજુ છે એટલે 120 ગુણ્યા 120 છેદ ઉડાડીએ 4 30 30 ગુણ્યા 120 એટલે આપણે 12 નો ગુણાકાર 3 વડે કરીએ 12 13 36 અને પાછળ બે શૂન્ય એમના એમ 3600
रूट त्रण सेंटीमीटर नो वर्ग। तो अहीं आपणे जवाब मळे छे, एनो ही जवाब मळे छे। जुओ एक वधारे बे के त्रण मार्क में जो दाखलो पूछाय अने कहे छे हेरोनना सूत्रनो उपयोग करो तो आ रीते दाखलो गणवानो। अने एक मार्क ना एमसीक्यू में अथवा खराखोटा में अथवा तो खाली जगह में प्रश्न पूछाय तो आ रीते गणतरी करवानी रहेशे। तो आ मोटी गणतरी करवानी जरूर रहती नथी। हवे आपणे एक अलग प्रकार नो दाखलो आगळनो दाखलो गणीए। दाखला नंबर सात सात जोईए। जो दाखला सात में एक त्रिकोणाकार जमीन ना टुकड़ा नी बाजुओ नी लंबाई त्रण जेम पांच जेम सात ना प्रमाण में से त्रण जेम पांच जेम सात ना प्रमाण में से अने तेनी परिमिति 300 मीटर होय तो तेनु क्षेत्रफळ शोधो। आपणे अहींया क्षेत्रफळ मेळवानुं छे अने त्रण बाजुओ ना प्रमाण आपेला छे त्रण जेम पांच जेम सात अने एनी परिमिति आपी दीधेली छे। मानी लो के आपणे त्रिकोण लई त्रिकोण ने नाम आपशुं एबीसी। तो आ त्रिकोण नी परिमिति एनो मतलब के त्रिकोण नी त्रणेय बाजुनो सरवाळो 300 आपेलो छे अने त्रणेय बाजुओना प्रमाण आपेला छे 3 जेम 5 जेम 7। पहली बाजुनुं प्रमाण 3 बीजी बाजुनुं प्रमाण 5 अने त्रीजी बाजुनुं प्रमाण छे 7। हवे घणा विद्यार्थीनो एवो प्रश्न थाय के परिमिति जो आपने 300 आपेली होय तो आपणे 300 ने 3 वडे भांगी नाखी तो आपणे एक बाजुनुं माप मळी जाय। पछी के 300 ने 5 वडे भांगी नाखी तो बीजी बाजुनुं माप मळी जाय अने 300 ने 7 वडे भांगशुं तो के त्रीजी बाजु मळी जाय। पण एवुं थातुं नथी। जो तमे ई रीते करशो तो तमने त्रणेय बाजुनो फरीवार सरवाळो करशो ई भांगाकार करीने त्रण बाजु जे मळे एने तमे सरवाळो करशो एटले 300 मळशे नहीं परंतु शुं थशे। जुओ प्रमाणनो आपणे सरवाळो करीए तो 3 ने 5 केटला थाय 8 8 ने 7 15 तो 300 ने 15 वडे भांगीए एटले केटला आवशे तो के 20 आवे। तो एक टुकड़ानु माप थाय 20 तो एवा 3 टुकड़ा एटले पहली बाजु एवा 5 टुकड़ा एटले बीजी बाजु अने एवा 7 टुकड़ा एटले कई बाजु थशे त्रीजी बाजु थशे। एक टुकड़ानु माप 20 मळे तो 3 टुकड़ानु माप केटलु थाय तो के 60 थाय ने एटले पहली बाजुनु माप मळे 60। ई ज रीते मेळवानु थाय एटले आपणे अहींया व्यवस्थित रीते लखवु पड़शे। दाखलानी शुरुआत करशुं। धारो के त्रिकोणाकार धारो के त्रिकोणाकार जमीन ना टुकड़ा ने जमीन ना टुकड़ा नी बाजुओ ए बराबर 3x। जो अहीं जे प्रमाण से ई प्रमाण लेवाना से। मानी लो के आपणे एक टुकड़ा नु माप x मळे से तो अहीं आपणे जे एक टुकड़ा नु माप मळे एना केटला वडे गुणवाना से 3 वडे गुणवाना होवाथी आपणे अहीं पहली बाजु नु माप लेशुं 3x। एक टुकड़ा नु माप केटलुं मळे से x बराबर ने एटले पहली बाजु नु माप मळशे 3x। b बराबर 5x अने c बराबर 7x। जो एक टुकड़ा नु माप x मळे तो पहली बाजु मेळवा माटे आपणे शुं करवुं पड़े 3 वडे गुणवा पड़े बीजी बाजु मेळवा माटे शुं करवुं पड़े 5 वडे गुणवा पड़े अने त्रीजी बाजु मेळवा माटे आपणे 7 वडे गुणवा पड़शे। एटले अहीं आपणे लेशुं 3x 5x अने 7x। हवे जुओ मित्रो अहीं आपणने परिमिति 300 मीटर आपेली छे। परिमिति नो मतलब शुं थाय त्रणेय बाजुनो सरवाळो a प्लस बी प्लस सी। तो अहीं लखशुं आपणे त्रिकोणनी परिमिति। हवे त्रिकोणनी परिमिति बराबर केटला आपेला छे 300 मीटर। त्रिकोणनी परिमिति एटले शुं थशे ए प्लस बी प्लस सी बराबर 300। તેથી બોલો એનું માપ કેટલું છે। જુઓ આપણે ધારેલા છે 3x પ્લસ b બરાબર 5x પ્લસ c બરાબર 7x બરાબર કેટલા થશે 300। હવે આ ત્રણેયનો સરવાળો કરો 3x વત્તા 5x 8x 8x વત્તા 7x કેટલા થશે 15x બરાબર
કેટલા થશે 300। હવે અહીં આપણે x ની કિંમત મેળવવા માટે શું કરશું 15 ને છેદમાં લઈ જાઓ તેથી x બરાબર 300 ના છેદમાં 15 300 ભાગ્યા 15 કરો અથવા તો નો આવડે તો આ રીતે કરો જો 15 2 30 અને 65 શૂન્ય એમના એમ જો 15 2 કેટલા થશે 30 અને શૂન્ય એમના એમ એટલે x બરાબર મળશે 20। અહીંયા આપણે એક ટુકડાનું માપ મળ્યું છે 20 પરંતુ જો પહેલી બાજુ મેળવવી હોય તો એક ટુકડાને કેટલા વડે ગુણવા પડે 3 વડે ગુણવા પડશે। આગળ જોઈએ હવે જો આપણે ત્રણેય બાજુ પહેલા તો મેળવવી પડશે અહીં આપણે એક ટુકડાનું માપ મળ્યું છે 20 તો ત્રણેય બાજુ મેળવવી પડશે ને ત્યાં લખશું ત્રિકોણની ત્રણ બાજુઓ ત્રિકોણની બાજુઓ ત્રિકોણની બાજુઓ તો કઈ કઈ બાજુ હશે એ તો અહીંયા એ બરાબર છે 3x પણ અહીંયા આપણે x ની કિંમત મળે છે 20 તો 3 ગુણ્યા 20 બરાબર કેટલા થશે 60 મીટર પછી લઈએ b બરાબર તો b બરાબર કેટલા થશે 5x 5 ગુણ્યા 20 20 પંચું 100 મીટર અને c બરાબર 7x 7 ગુણ્યા 20 20 ગુણ્યા 7 20 સત્તા 140 અને એકમ આવશે મીટર। જુઓ અહીંયા આપણે ત્રણ બાજુ મળી ગઈ હોય a b અને c a મળશે 60 મીટર b મળશે 100 મીટર અને c મળશે 140 મીટર। હવે આપણે મેળવશું ત્રિકોણની અર્ધ પરિમિતિ પણ અહીં આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો થતો નથી કારણ કે જો પરિમિતિ આપેલી છે 300 મીટર પરિમિતિ આપેલી હોય તો એનો મતલબ કે અર્ધ પરિમિતિ કેટલી થશે 300 કરતા અડધી 150 મીટર એટલે અહીંયા લખશું અર્ધ પરિમિતિ s બરાબર શું થશે પરિમિતિના છેદમાં 2 અર્ધ પરિમિતિ s કઈ રીતે મળશે પરિમિતિના છેદમાં 2 તો પરિમિતિ કેટલી છે જુઓ ને અહીંયા 300 300 ના છેદમાં 2 300 છેદમાં 2 150 મીટર તો અહીંયા આપણને પરિમિતિમાં અર્ધ પરિમિતિ મળી ગઈ 150 મીટર। હવે આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ લખશું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણાકાર જમીનનું ક્ષેત્રફળ ત્રિકોણાકાર જમીનનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં સૂત્ર આવશે s પહેલા કૌંસમાં s માઇનસ a બીજા કૌંસમાં s માઇનસ b અને ત્રીજા કૌંસમાં s માઇનસ c। હવે આપણે આની કિંમતો મૂકીએ s ની કિંમત કેટલી છે જુઓ 150 પછી કૌંસમાં s માઇનસ e s માઇનસ a s એટલે 150 માઇનસ e એની કિંમત કેટલી છે જુઓ 60 પછીના કૌંસમાં s માઇનસ b s ની કિંમત 150 માઇનસ b b ની કિંમત કેટલી થશે 100 મીટર ત્રીજા કૌંસમાં s માઇનસ c s ની કિંમત 150 માઇનસ c ની કિંમત થશે 140 બરાબર છે જો 150 માઇનસ 60 150 માઇનસ 100 150 માઇનસ 140 હવે બાદબાકી કરીશું 150 એમના એમ 150 માઇનસ 60 150 માંથી 60 બાદ કરો કેટલા આવશે 90 ગુણ્યા 150 માઇનસ 100 50 150 માઇનસ 140 કેટલા આવશે 10। હવે અહીંયા એક સંખ્યાનું વર્ગમૂળ નીકળશે જુઓ ની તો કે બધા સંખ્યાની પાછળ શૂન્ય છે એટલે બધાની પાછળ આપણે ગુણ્યા 10 લખી શકાય જુઓ 50 એટલે 5 ગુણ્યા 10 90 છે એટલે 9 ગુણ્યા 10 અને અહીંયા 150 એટલે 15 ગુણ્યા 10 એટલે બધાની પાછળથી 10 આપણે અલગ કરી શકશું
એવા 10 થી 4 વખત થાય એટલે એનું વર્ગમૂળ સરળતાથી નીકળશે જુઓ અથવા આને આ રીતે પણ લખી શકે જો આના અવિભાજ્ય અવયવ પાડો 3 ગુણ્યા 5 ગુણ્યા 10 પણ 10 ના અવિભાજ્ય અવયવ કેમ ન પડે તો જો અહીંયા 10 આવે છે એટલા માટે એટલે તમને પ્રશ્ન એવો થશે કે 15 ના 150 ના અવિભાજ્ય અવયવ તો હજી આગળ પડે ને 10 ના પણ 10 ના અવિભાજ્ય અવયવ પડ્યા નથી શા માટે તો કે અહીંયા 10 એક વખત આવે છે ને એટલા માટે હવે 90 માટે જુઓ 90 માટે શું લખશું તો કે 9 ગુણ્યા 10 તો આના પણ આપણે અવિભાજ્ય અવયવ પૂરતા પડ્યા નથી શા માટે તો કે 9 નું વર્ગમૂળ નીકળે છે અને 10 છે જુઓ અહીંયા બીજી વખત છે એટલે આને પણ લખી શકાય 5 ગુણ્યા 10 અને છેલ્લે આવશે 10 બરોબર છે જુઓ અહીંયા હવે સમાન સંખ્યાનું જોડકું બને છે અહીંયા 10 ગુણ્યા 10 ફરીવાર 10 ગુણ્યા 10 અહીંયા 5 અહીંયા 5 અને 9 નું વર્ગમૂળ નીકળશે એટલે વર્ગમૂળની અંદર માત્ર વધશે 3 હવે આગળ ગણતરી જોઈએ 3 ગુણ્યા 5 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 10 ગુણ્યા 5 ગુણાકાર 10 અને છેલ્લે ગુણાકાર 10 હવે આપણે સમાન સંખ્યાનું જોડકું તો અહીંયા જુઓ 3 સહિત 3 બીજી કોઈ સંખ્યા છે નહીં એટલે 3 એમના એમ ગુણાકાર 5 જુઓ 5 છે તો બીજી સંખ્યા છે 5 ગુણ્યા 5 થશે ને ગુણ્યા 10 10 ગુણ્યા 10 અને 9 નું વર્ગમૂળ તો ડાયરેક્ટ નીકળે છે 9 નું વર્ગમૂળ કેટલું થશે 3 એટલે એને કાંઈ સમાન સંખ્યાના જોડકામાં લખવાનું રહેતું નથી અને છેલ્લે 10 ગુણ્યા 10 હવે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળે છે એનું આપણે વર્ગમૂળ કાઢીએ 5 ગુણ્યા 5 એટલે 5 નો વર્ગ વર્ગ ને વર્ગમૂળ કેન્સલ 12 કેટલા આવશે 5 ગુણાકાર 10 ગુણ્યા 10 10 નો વર્ગ વર્ગ ને વર્ગમૂળ કેન્સલ 12 આવશે 10 ગુણ્યા 9 નું વર્ગમૂળ કેટલું નીકળશે 9 એટલે 3 નો વર્ગ લખી શકાય વર્ગ ને વર્ગમૂળ કેન્સલ એટલે એનું વર્ગમૂળ પણ આવશે 3 અને છેલ્લે 10 ગુણ્યા 10 10 નો વર્ગ વર્ગ ને વર્ગમૂળ કેન્સલ 12 આવશે 10 હવે વર્ગમૂળ ની અંદર માત્ર વધશે 3 કારણ કે 3 નું કોઈ વર્ગમૂળ નીકળતું નથી વર્ગમૂળ ની અંદર એમ ના એમ હવે 12 જે સંખ્યા છે એનો આપણે ગુણાકાર કરી 5 તેરી 15 અને પાછળ જો 10 ગુણ્યા 10 એટલે 100 થવાના એટલે 15 ની પાછળ કેટલા શૂન્ય આવશે કુલ 2√3 એકમ છે મીટર તો મીટર નો વર્ગ અહીંયા લખવાનું ત્રિકોણાકાર જમીનનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણાકાર જમીનનું ક્ષેત્રફળ બરાબર 1500√3 મીટર નો વર્ગ જે આપણો ફાઇનલ જવાબ થશે અને છેલ્લે લખીને આપણો આમ ત્રિકોણાકાર જમીનનું ક્ષેત્રફળ ₹1500√3 મીટર નો વર્ગ મળે તો અહીંયા આપણો આખો દાખલો પૂરો થાય ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળે છે ₹1500√3 મીટર નો વર્ગ જો શરૂઆતમાં આપણે અહીંયા પ્રમાણ આપેલા હતા 3:5:7 એટલે શરૂઆતમાં આપણે બાજુઓનો માપ ધારવા પડે એ બરાબર 3x બી બરાબર 5x અને સી બરાબર 7x પછી પરિમિતિ 300 મીટર આપેલી હતી એટલે ત્રણેય બાજુઓનો સરવાળો બરાબર 300 તો એના પરથી આપણે x ની કિંમત મળશે x ની કિંમત મળશે 20 હવે 20 x ની કિંમત મળે તો એના પરથી આપણે ત્રણેય બાજુના માપ મેળવશું કારણ કે પ્રમાણ તો આપેલા જ છે તો ત્રણેય બાજુના માપ મળશે 60 100 અને 140 હવે ત્રણેય બાજુ મળી જાય પછી તો આપણે સરળતાથી હેરોનના સૂત્રનો ઉપયોગ કરતા આવડે છે એટલે આગળ પછી હેરોનના સૂત્રની મદદથી છેલ્લે સુધી જવાબ આવશે